આપણે અંગ્રેજી કરશું, બરાબર. અંગ્રેજીમાં પણ આપણે હવે મુહાવરો છેલ્લા બે પાના બાકી છે, તો આપણે મુહાવરો થઈ જાય પછી આપણે સેમેસ્ટર ટુ ભણશું. હવે તમે બધા પાના નંબર અંગ્રેજી કાઢજો, બધા પાના નંબર આપણે 55 કાઢવાનું છે. કેટલું? 55. હવે એમાં છેલ્લા બે પાના છે હું તમને શીખવાડી દઉં, બરાબર. તો બધા બાળકો પાના નંબર 55 કાઢજો. હવે પાના નંબર 55 કાઢ્યો તમે, એમાં જુઓ તમને શું આપ્યું કે ચિત્ર ઓળખી બોક્સમાં એનો પહેલો નાનો મૂળાક્ષર લખો. જો નાનો મૂળાક્ષર કીધો એટલે સ્મોલ લેટરમાં લખવાનું છે આપણે, બરાબર. પહેલી એબીસીડીમાં નથી લખવાનું, પણ બીજી એબીસીડીમાં લખવાનું છે. હવે આ રીતે જો પહેલું તમને શેનું ચિત્ર આપ્યું છે? કપનું, બરાબર. કપનું આપ્યું છે તો તમે કપનો સ્પેલિંગ શું થાય? CUP, બરાબર. CUP આપણે તો એમાં આપણે શું લખશું? પહેલાં સી, તો આપણે નાનો અક્ષર લખવાનું સી, બરાબર. પછી આપણને આપ્યો છે એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી, તો ELEPHANT, એલિફન્ટ એટલે હાથી, તો આપણે ઈ લખશું, તો આપણે સ્મોલ લેટરમાં ઈ કરશું. પછી આપણને આપ્યો છે આઈસ્ક્રીમ, તો ICECREEM, આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ તો તમને બધાને ભાવે જ છે, તો આપણે આઈ કરશું. કેમ કરવાનું? નાનો લીટો અને ઉપર ટપકું. પછી તમને પૂછે જેકેટ, તો જેકેટનો સ્પેલિંગ JACKET, જેકેટ. તો તમારે અહીંયા જે લખવાનો, બરાબર. આ રીતે હવે તમને પૂછે કે જોઈન ધ સેમ નંબર, સરખા નંબર જોડો. તો જો પહેલાં 4 છે, તો તમારે આના જેવો તે 4 ગોતવાનું. એ ક્યાં છે? તો કે અહીંયા. પછી છે 7, પછી તો 7 આ રીતે જોડવાનું, બરાબર. પછી છે 10, તો 10 આ રીતે જોડવાનું. પછી 12 એટલે 12, તો આ રીતે જોડવાનું. 50, તો 15. 80, તો 18. આ રીતે તમારે કરવાનું છે. હવે પછીનું છે બોક્સમાં આપેલ નંબર શોધો અને એના ફરતે ગોળ કરો. જો આ તમને પહેલાં શું આપ્યો છે? નંબર 7, તો તમારે અહીંથી 7 ગોતવાનું અને એને પર ગોળ કરવાનું આ રીતે. પછી તમને 12 આપ્યા છે, તો તમારે 12 આ રીતે કરવાનું. પછી 80, તો 1880 એટલે 18, કે આ રીતે કરવાનું છે. હવે ઇન ધ ડિફરન્ટ નંબર ઇન ધ લાઇન, જુદા અક્ષર પડતા હોય ને એમાં તમારે ખોટું કરવાનું. જો અહીંયા તમને બધે 999 આપ્યું, તો 5 અલગ છે, તો એની ઉપર તમારે ચોકડી કરવાની. પછી બધે 333 આપ્યા છે, તો 8 અલગ છે, તો તમારે ત્યાં ચોકડી કરવાની. પછી 70 છે, તો તમારે 40 છે એ અલગ છે, એટલે એની ઉપર ચોકડી કરવાની. પછી 30 અને 20, તો કે 20 ઉપર તમારે ચોકડી કરવાની. આ રીતે બધા બાળકો પર જોવું. હવે આપણે પાના નંબર 56 કરવાનું છે, બરાબર. હવે 56માં તમારે શું છે કે ગણો અને સાચા ફરતે વર્તુળ કરવાનું છે, તો બરાબર. આપણે ગણવાનું છે, તો આપણે એપલ આપ્યા છે, જો એપલ એટલે સફરજન, તો કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 10 આપ્યા છે, તો 10 ઉપર ગોળ કરવાનું આ રીતે. 10 ઉપર ગોળ કરવાનું. પછી કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળ અમને આપ્યા છે, તો સીતાફળ ઉપર કેટલા છે એ તમારે ગણવાના. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50, બરાબર. 50 એટલે 15, તો કે 1 5 50, એની પર તમારે
गोल करवानो। हवे मेंगो आप्या छे तो मेंगो केटला छे, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 16 70 70 એટલે 1770 બરાબર। આ રીતે તમારે કરવાનું છે। હવે નીચે જોઈન ઈચ નંબર ટુ કરેક્ટ સેટ, એટલે દરેક નંબર સાચા સેટ સાથે જોડો। હવે અહીંયા જુઓ તમને ટપકા ટપકા આપ્યા છે, એ તમારે ગણવાના, અને અહીંયા તમને સિક્સ જે આપ્યા હોય ને એની જે સાચો અંક હોય ને એની સાથે તમારે જોડવાનું। તો પહેલાં ગણો તો 1 2 3 4 5 6, હવે પહેલું જ છે એ સિક્સ છે એટલે તમારે આની જોડે જોડવાનું। પછી જો બીજો નાઇનમાં જુઓ ટપકા કેટલા છે, તો કે પહેલાંમાં 1 2 3 4 5 6 7 8 આપ્યા એટલે એ નહીં આવે। બીજું જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 બરાબર, બીજા બોક્સમાં 9 છે, એ તમે ગણશો ને એટલે 9 આવે એટલે એની જોડે તમારે જોડવાનું। હવે ત્રીજામાં 1 2 3 4 5 6 7 8 9 10 11, હવે પહેલા ખાનામાં 11 છે એટલે એ નહીં આવે। હવે બીજા બોક્સમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બીજા બોક્સમાં 12 છે એટલે એ પણ નહીં આવે। ત્રીજું બોક્સ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30, હવે 30 બરાબર, તો 1 3 30 તમારે આ રીતે કરી નાખવાનું બરાબર। હવે બોક્સમાં જો કાઉન્ટ સે એન્ડ રાઇટ ધ નંબર ઇન ધ બોક્સ, ગણો અને બોલો ને બોક્સમાં નંબર લખો। હવે બેટ કેટલા પાસ તમને, તો કે 1 2 3 4 4 આપ્યા છે તો આપણે 4 કેમ લખશું બરાબર, આવી રીતે 4 લખશું, થઈ ગયું। હવે વિસલ, વિસલ એટલે સિટી તમને બધાને ખબર છે ને, તો એ કેટલી છે આપણે ગણવાની, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 એટલે 1 4 40 બરાબર। તો પહેલાં 1 કરવાનું અને પછી 4 કરવાનું। હવે બાઉલ બરાબર, બાઉલ એટલે વાટકા, એ કેટલા આપ્યા છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 16 70 70 એટલે, તો કે 1 અને 7 એ 70. હવે નીચે રાઇટ ધ ઇંગ્લિશ નંબર અગેન્સ્ટ ગુજરાતી નંબર, હવે ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર લખવાનો છે, એટલે ગુજરાતીમાં શું આવ્યા, 5 બરાબર। તો તમારે 5 ને 5 કેવી રીતે લખવાનું એ જોવાનું બરાબર। તો અહીંયા આમ કરશું, પછી ઊભી લીટી અને પછી આવી રીતે ગોળ 5, હવે આપ્યા છે 8, તો 8 ને આપણે ઇંગ્લિશમાં કેમ લખશું, તો કે આ રીતે 8 બરાબર। હવે 60, તો 60 ને આપણે કેવી રીતે લખ્યું, તો 1 6 60, હવે 19 આપ્યા એને 19 બોલાય, તો કે 1 9 19, હવે આપણે અત્યારે બધું અંગ્રેજી અત્યારે પૂરું થઈ ગયું છે, તો આ રીતે બધા બાળકો પૂરું કરી નાખજો, પછી હું તમને કાલે પ્રવૃત્તિ કરાવીશ, વાર્તા કહીશ બરાબર, બધાને ગમે ને, તો આ રીતે તમે કરી નાખજો।